દાહોદ જિલ્લાના દાનપુર, નર્મદાનું નારું ધોવાતા ઉપરવાસના 7 ગામોમાં વ્યવહાર સતંત્ર ઠપ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને પગલે ગત રાત્રિએ રતનમહાલમાં આવેલા પાનમ તરફ જવાનું રસ્તા પર નારું પાણીમાં આવેલા ભારે વરસાદના પગલે સદંતર નારો ધોવાઈ જતા ભિંડોલ, પાનમ, ભાણપુર, અલિંદ્રા, ભુવેરો જેટલા ગામડાઓના વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ જવા પામ્યો છે. તેમજ નર્મદા કેમ સાહેબ આગળ જ આ નાનો ધોવાઈ જતા પ્રવાસન વિભાગને પણ માઠી અસર પહોંચવામાં પામી છે. તેમજ આ કેમ્પ સાઇડ ઉપર ગત રાત્રિના 2 પ્રવાસીઓ ફસાયા હતા, પરંતુ તેમને ભિંડોલ ગામના ગામલોકોએ મદદ કરીને પૂરના પેલે કાંઠે પાણીનું વહેણ ઓછું થતાં પહોંચાડ્યા હતા. બીજી તરફ ધસમસતું પાણીનો પ્રવાહ વહેતો હોય જેથી તલાટી, કમમંત્રી તેમજ આ સરપંચ પણ આના પર ઊભા રહી અને લોકોએ પસાર ન થાય તેમજ નદી ઓરંગવાનું જોખમ ના ખેડે તે માટે સમજાવી અને પરત મોકલતા હતા. તેમજ ઘટનાની જાણ થતાં તાલુકાના ભિંડોલ ખાતે તકેદારીના પગલાના સ્વરૂપે બધું નુકસાન ન થાય માટે ઘટના સ્થળે લીમખેડા પ્રાંત અધિકારી, ધાનપુર મામલતદારકારે, ધાનપુર તાલુકા વિકાસ અધિકારી અને ગામ પોલીસ મથકના PSI સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. આ તરફના ગામડાઓમાં આવેલી શાળાઓના શિક્ષકો પણ સામે કાંઠે જઈ શક્યા ન હોવાથી શાળાઓ પણ બંધ રહેવા પામી હતી. નઈમ મુંડા, ZSTV, દાહોદ. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાંથી અને કંજેટ આવ્યા છે રતનમહાલ. આ પુલને એ બધું તૂટી ગયું, રાતે કંઈક વરસાદ વધારે પડ્યો ત્યાં, એના માટે અમે પિકનિકમાં આવ્યા હતા. હવે ત્યાં જવાની કોઈ વ્યવસ્થા બીજી નથી. હવે કંઈક વ્યવસ્થા થાય એવું હોય તો પહેલી બાજુ અગાડી જવાય એમ, જે કેમ્પ છે ભણાવેલા તે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી.